કેમ છો મિત્રો મજા માને એજો સફરના ડેઈલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે 16મી ડિસેમ્બર અને આજના કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલા દિન વિશેષની વાત કરી લઈએ તો આજના દિન વિશેષના વિડિયોમાં વિજય દિવસની વાત કરવામાં આવી છે અહીં તમે વાંચી શકો છો કે વિજય દિવસ 16મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે અને આર્થર સી ક્લાર્ક જેવા મહાનુભાવની વાત પણ આજના દિન વિશેષના વિડીયોમાં કરી છે અને મિત્રો આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે ક્લિક કરી તમારી અનુકૂળતાએ આ દિન વિશેષનો વિડીયો જોવાનું ન ચૂકતા ઓકે ચાલો હવે આપણે સોળ ડિસેમ્બરની કેટલીક ઘટનાઓની વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ મિત્રો ક્યારે પંદરમી ડિસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથી ઉજવવામાં આવી પ્રોજેક્ટ વનીકરણની વાત કરીશું તંદુરલાલ ચણાને રજિસ્ટર્ડ જીઆઈ ટેગ મળ્યું છે પરંતુ આ તંદુરલાલ ચણા એ કયા રાજ્યના રાફેલ વિમાન પણ હાઇલાઇટમાં છે અને સેફટી પરફોર્મર ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવ્યો છે સૈન્ય કવાયત કાઝિંદ બે હજાર બાવીસનું આયોજન કરવામાં આવ્યું તો કયા બે દેશો વચ્ચે આ સૈન્ય કવાયત હાથ ધરવામાં આવે છે મિત્રો આ નામના આધારે જ તમને ખ્યાલ આવી જશે કે કયા બે દેશો વચ્ચેનો આ એક સૈન્ય અભ્યાસ છે જો જવાબ તમને ખબર હોય ને તો વિડીયોને પોઝ કરો અને નીચે જવાબ લખી વાળો આગળ હું વાત કરું ત્યારે કમ્પેરિઝન કરી લેશો ઓકે ચાલો રાષ્ટ્રીય સમાચારથી શરૂઆત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ ક્યારે પંદરમી ડિસેમ્બર અહીં વાંચી શકો છો કે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથી પંદરમી તેમનો જન્મ એકત્રીસમી ઓક્ટોબર જન્મ ક્યાં થયો હતો એ તમે જાણતા આપણે સરદાર વલ્લભભાઈ પટેલનું અહીં એક જે કથન છે એ આપણે જોઈએ કે શક્તિ કે અભાવ મે ક્યાં શક્તિ કે અભાવ મેં વિશ્વાસ વ્યર્થ હે વિશ્વાસ ઓર શક્તિ दोनों किसी महान काम को करने के लिए आवश्यक होती है क्या विश्वास और शक्ति यदि आपके पास विश्वास है लेकिन आपके पास शक्ति नहीं है तो आप कोई भी काम नहीं कर सकते किसी भी काम में सफलता पाने के लिए आपको विश्वास और शक्ति दोनों की जरूरत होती है यह सरदार वल्लभ भाई पटेल जी का मानना था और बात भी बिल्कुल सही है तमने हम थे કે સર હિન્દીમાં ભણાવવા કેમ લાગ્યા એજ્યુ સફરની જ એક હિન્દી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે જી કે મિત્રો એના ઉપર ડેઇલી એક વિડીયો જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય એવા ટોપિકને સિલેક્ટ કરી અને બનાવવામાં આવે છે ડેઇલી અપલોડ કરવામાં આવે છે જેમ કે આજે અમે ગુજરાત કા મંત્રીમંડળ નામનો એક વિડીયો બનાવી આ ચેનલ ઉપર પબ્લિશ કર્યો છે તમે જોઈ લેજો એની અંદર આગામી પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે એવા પંદરથી વીસ પ્રશ્નો પણ કવર કર્યા છે અને જો તમને આ વિડીયો ગમી જાય ને તો ચેનલને લાઈક કરવાનું ન ભૂલતા ઓકે અને અમારી જી કે ટ્વેન્ટી ટ્વેન્ટી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે તમને વિડીયો મળતા રહે આપણે વાત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન હતા તેઓ ભારતના લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે પરીક્ષા માટે પ્રશ્ન પૂછાય કે સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ બન્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલ બીજો પ્રશ્ન કે તરીકે કોણ ઓળખાય છે તો સરદાર વલ્લભભાઈ પટેલ પરંતુ હવે એક પ્રશ્ન થાય કે આ નાયબ વડાપ્રધાનના પદની વાત બંધારણમાં છે કે નહીં એ તમારા માટે પ્રશ્ન છે ઓકે નીચે કમેન્ટ બોક્સમાં લખજો સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસમી ઓક્ટોબર અઢારસો પંચોતેરના ના રોજ ક્યાં નડિયાદમાં થયો હતો તેઓ એક મહાન સ્વતંત્રતા સેનાની હતા ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાન નાયબ વડાપ્રધાન પણ બન્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના માટે સહાયનું આયોજન પણ કર્યું હતું અને દેશભરમાં શાંતિની પુનઃસ્થાપના માટે પ્રયત્નો અને નેતૃત્વ કર્યું હતું મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલનું નેતૃત્વ એટલે લાજવાબ એમનો જોટો ન જડે આજે ભારત દેશમાં કારણ કે એ વખતે પાંચસો જેટલા દેશી રજવાડાનું વિલીનીકરણ કરી અને એક અખંડ ભારતની રચના જો કરવામાં આવી હોય ને તો એ સરદાર પટેલના કારણે હા ત્રણ જેટલા દેશી રજવાડા હતા એ ભારત સંઘ સાથે જોડાયા ન હતા ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલની કુનેથી તેમણે સામ દામ દંડ ભેદ નીતિને અપનાવીને આ ત્રણ જે દેશી રજવાડા હતા એને પણ ભારત સંઘ સાથે જોડી દીધા હતા સરદાર વલ્લભભાઈ પટેલે પાંચસો પાસઠ અર્ધ સ્વાયત્ત રજવાડા અને બ્રિટિશ રાજ વખતની એકત્રિત કરી અખંડ ભારતના નિર્માણનું બીડું ઝડપ્યું હતું એટલા જ માટે આપણે અખંડ ભારતના શિલ્પી પણ કહી શકીએ સરદાર વલ્લભભાઈ પટેલને તમે હા ઇતિહાસમાં કંઈક વાંચ્યું હશે કે પાંચસો ને જેટલા દેશી રજવાડા પહેલા ત્રણ નતા ભળિયા પાછળથી ભળી ગયા એટલે પાંચસો ને ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલ ઓલ ઇન્ડિયા સર્વિસના રચયિતા હોવાથી પેટર્ન સેન્ટ તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે આ યાદ રાખજો કારણ કે તમે કોઈ ઉચ્ચ લેવલની પરીક્ષાની તૈયારી કરો છો જેમ કે ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરો છો તો આ યાદ હોવું જોઈએ કે સરદાર વલ્લભભાઈ પટેલ ઓલ ઇન્ડિયા સર્વિસના રચયિતા હોવાથી પેટર્ન સેન્ટ તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે તમારું ધ્યાન મિત્રો અહીં સ્ક્રીન ઉપર હોવું જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હકના સૌથી પહેલા હિમાયતીઓમાંના એક હતા સરદાર વલ્લભભાઈ પટેલને વર્ષ ઓગણીસો ને એકાણુંમાં ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમને આ સન્માન મરણોપ્રાંત મળ્યું હતું મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલનું આવું મહાન કાર્ય અને તેમને મરણોપ્રાંત ભારત રત્ન મળે છે છે ક્યારે ઓગણીસો ને એકાણુંમાં અને તેમનું મૃત્યુ પંદર ડિસેમ્બર ઓગણીસો પચાસમાં થયું આ યાદ રાખજો કારણ કે ગઈકાલે સરદાર વલ્લભભાઈ પટેલનો નિર્વાણ દિવસ હતો તો પંદરમી ડિસેમ્બર ઓગણીસો ના રોજ તેમનું અવસાન અને એકત્રીસમી ઓક્ટોબર અઢારસો ના રોજ તેમનો જન્મ થયો હતો આગળ વાત કરીએ પ્રોજેક્ટ વનીકરણની તો કેરળમાં નૂલ પૂજા ગ્રામ પંચાયત સાથે મળીને વન વિભાગે આક્રમક છોડ એમાં ખાસ કરીને સેનના સ્પેક્ટેબિલિસને જડમૂળથી ઉખેડવા અને કુદરતી જંગલોને પુનઃસ્થાપિત કરવા માટે વનીકરણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે કોણે કેરળમાં નોલ પૂજા ગ્રામ પંચાયત સાથે મળીને વન વિભાગે આક્રમક છોડ ખાસ કરીને સેના સ્પેકેટેબિલિસને મજાડ મૂળથી ઉખાડવા અને કુદરતી જંગલોને પુનઃસ્થાપિત કરવા માટે વનીકરણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને આ પ્રોજેક્ટ વાયનાડ વન્યજીવ અભયારણ્યની સુલતાન બાથેરી વન શ્રેણી હેઠળ ત્રીસ હેક્ટર જંગલની જમીન ઉપર ચલાવવામાં આવી રહ્યો છે ઇમેજમાં તમે જોઈ શકો છો જ્યાં શેના સ્પેક્ટેબિલિસ યુપેટોરિયમ મિકાનિયા માયક્રાંથા અને લંટાના કામરા સહિતના વિદેશી આક્રમક છોડ સ્થાનિક પ્રજાતિઓ માટે ગંભીર ખતરો ઊભો કરી રહ્યા છે મિત્રો ટૂંકમાં કહીએ તો કેટલાક એવા વિદેશી પ્રજાતિના છોડ છે એ આ સ્થાનિક પ્રજાતિઓ માટે ખતરો ઊભો કરી રહ્યા છે એટલે નામ પણ એવા છે કે સેના સ્પેક્ટેબિલિસ યુપેટોરિયમ મિકાનિયા માઇક્રાન્થા અને લંટાના કામરા સહિતના વિદેશી આક્રમક છોડ એ સ્થાનિક પ્રજાતિઓ માટે ગંભીર ખતરો ઊભો કરી રહ્યા છે અને વનીકરણ પ્રોજેક્ટની વાત કરીએ તો કદમબંકડ ગોલુર અને કાલીચીરા આદિવાસી ગામોના સત્યાશી જેટલા કામદારોએ અત્યાર સુધીમાં સાડા હેક્ટર જંગલની જમીન પર ત્રણ હજાર વાંસના રોપા અને એક હજાર ફળોના છોડનું વાવેતર કર્યું છે રોપાઓ માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કામદારોએ વરસાદી પાણીના સંગ્રહ માટે માટીના બંધ અને ખાડાઓ પણ બનાવ્યા છે તો સૌ પ્રથમ આ આદિવાસી ગામોના સત્યાશી જેટલા કામદારો માટે એક મિત્રો લાઈક થઈ જાય કારણ સાડા ત્રણ હેક્ટર જંગલની જમીન ઉપર તેમણે ત્રણ હજાર વાંસના રોપા અને એક હજાર ફળોના છોડનું વાવેતર કર્યું છે અને વનીકરણ માટેનો એક આદર્શ પ્રયાસ કર્યો છે મિત્રો આ પ્રયાસ કરતાં પણ વધારે મહત્વની વાત એ કે આ રોપાઓનો ઉછેર થાય એ માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે આ કામદારોએ વરસાદી પાણીના સંગ્રહ માટે માટીના બંધ અને ખાડાઓ પણ બનાવ્યા છે વિભાગે આગામી વર્ષોમાં અભ્યારણ્ય હેઠળના સુલતાન બાથેરી કુરિયા ચ્યાડ અને મુથુંગા વન રેન્જમાં પ્રોજેક્ટનું બસો હેક્ટર સુધી વિસ્તરણ કરવાની દરખાસ્ત પણ કરી હતી અને વાત કરી કેરળની તો કેરળના મુખ્યમંત્રી બોલે તો પિનરાઈ વિજયન કેરળના રાજ્યપાલ છે આરીફ મોહમ્મદ ખાન અને કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ આગળ વાત કરીએ તો તંદુરલાલ ચણાને રજિસ્ટર્ડ જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે અહીં તમે જોઈ શકો છો તંદુર રેડ ગ્રામ્સ તેને જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે પરંતુ આ તંદુર લાલ ચણા કયા રાજ્યના તેલંગાણા રાજ્યના તાજેતરમાં તેલંગાણાના તંદુર લાલ ચણાને રજિસ્ટર્ડ જીઆઈ ટેગ મળ્યું છે આ સાથે જ તેલંગાણા રાજ્યમાં જીઆઈ ટેગ રજિસ્ટ્રેશનની સંખ્યા સોળ થઈ ગઈ છે અત્યાર સુધીમાં મિત્રો તેલંગાણાની સોળ જેટલી પ્રોડક્ટને જીઆઈ ટેગ આપવામાં આવી છે તેલંગણા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના પ્રોફેસર જયશંકરે જીઆઈ રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સુવિધા આપી હતી અને યા લાલ ફાર્મર્સ પ્રોડ્યુસર્સ કંપની લિમિટેડને એપ્લિકેશન માટે માર્ગદર્શન સંશોધન અને તકનીકી ડેટા પૂરા પાડવામાં મદદ કરી હતી લાલ ચણા મુખ્યત્વે તેલંગણા રાજ્યના તંદુર અને આસપાસના વરસાદ આધારિત વિસ્તારોમાં વાવવામાં આવે છે તેમાં લગભગ ચોવીસ ટકા પ્રોટીન હોય છે જે અનાજ કરતા લગભગ ત્રણ ગણું વધારે હોય છે શું આ લાલ ચણા મુખ્યત્વે તેલંગાણા રાજ્યના તંદુર અને તેની આસપાસના વરસાદ આધારિત વિસ્તારોમાં તેનું વાવેતર કરવામાં આવે છે અને લગભગ ચોવીસ ટકા જેટલું આમાં પ્રોટીન હોય છે લાલ ચણામાં અને જે અનાજ કરતા લગભગ ત્રણ ગણું હોય છે અને જીઆઈ ટેગ જ્યારે આ લાલ ચણાને આપવામાં આવી તો જીઆઈ ટેગ પૂરું નામ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ ક્લિયર અને જીઆઈ ટેગ અથવા તો ભૌગોલિક સંકેત એ અમુક ઉત્પાદનોને આપવામાં આવેલ નામ અથવા તો નિશાની છે જે ચોક્કસ ભૌગોલિક સ્થાન અથવા તો પ્રદેશ નગર અથવા દેશ જેવા ઉત્પત્તિ સાથે સંબંધિત છે મિત્રો કોઈ પણ પ્રદેશની એક ખાસ ઓળખ ઊભી કરે છે જેમ કે અમારા ગુજરાતની અંદર આપણા ગુજરાતની અંદર જૂનાગઢની અંદર તમે કેસર કેરી તો ખાધી જશે તો તેને પણ જીઆઈ ટેગ મળેલી છે તો આ તાલાલા ગીરની અંદર જે વિસ્તાર છે અને ત્યાં જે કેસર કેરીનું ઉત્પાદન થાય છે તો આ જીઆઈ ટેગ આપવાથી ફાયદો શું થાય છે એક તો વિદેશ સુધી તેનું માર્કેટ ઊભું થાય છે કારણ કે કોઈ પણ જીઆઈ ટેગ મળે ને કોઈ વસ્તુને તો એને એક ચોક્કસ ખ્યાતિ પ્રાપ્ત થતી હોય છે એક એની પ્રમાણભૂતતા ઊભી થતી હોય છે અને એના લીધે તેનો વ્યાપાર વધતો હોય છે આ ટેગ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી પ્રમોશન એન્ડ ઇન્ટરનલ ટ્રેડ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ ભૌગોલિક સંકેત રજિસ્ટ્રી દ્વારા આપવામાં આવે છે બે હજાર ચાર પાંચમાં પશ્ચિમ બંગાળની દાર્જીલિંગ ચા ભારતમાં પ્રથમ જીઆઈ ટેગ વાળી પ્રોડક્ટ બની હતી આ ખાસ યાદ રાખજો કે ભારત દેશની પ્રથમ જીઆઈ ટેગ વાળી પ્રોડક્ટ કઈ બની હતી તો પશ્ચિમ બંગાળની દાર્જિલિંગ ચા તેને સૌપ્રથમ આ પ્રકારની જીઆઈ ટેગ આપવામાં આવી હતી અને તેલંગાણાની જ્યારે આ તંદુરી લાલ ચણાને જીઆઈ ટેગ આપવામાં આવી તો તેલંગણાના મુખ્યમંત્રી બોલે તો કે ચંદ્રશેખર રાવ મિત્રો બે હજાર ચૌદમાં બીજી જૂનના રોજ તેલંગણા રાજ્યનું ગઠન થયું ત્યારથી તેઓ મુખ્યમંત્રી છે કે ચંદ્રશેખર રાવ તેલંગણા રાજ્યના રાજ્યપાલ છે તમિલિસાઈ સૌંદરરાજન અને રાજધાની છે હૈદરાબાદ મિત્રો કરંટ અફેરમાં આગળ વાત કરીએ પરંતુ વચ્ચે એક નાનકડી વાત કે તમે જે આ કરંટ અફેર નિહાળી રહ્યા છો એમાંથી એક સરસ મજાની મોક ટેસ્ટ તૈયાર કરવામાં આવે છે આ ક્વિઝ એજ્યુ સફર પ્રો નામની મોબાઈલ એપ્લિકેશન ઉપર અપલોડ કરવામાં આવે છે પર ડે એક રૂપિયો પે કરી અને તમે આ કરંટ અફેરની મોક ટેસ્ટ આપી શકો છો ફાયદો એ થાય કે આ વિડીયોમાંથી તમે કેટલું કેચઅપ કરી શક્યા એનું જો સેલ્ફ ઇવેલ્યુએશન કરવું હોય તો તમારે આ કરંટ અફેર મોક ટેસ્ટનું સબસ્ક્રિપ્શન એજ્યુ સફર પ્રો ઉપર લેવાનું છે વધુ માહિતી માટે અઠ્યોતેર સાત એકાણું બાણું કોલ પણ કરી શકો છો હવે વાત કરીએ આપણે રાફેલ વિમાનની તાજેતરમાં ભારતે ફ્રાન્સ તરફથી તમામ કેટલા છત્રીસ રાફેલ ફાઇટર જેટ મળી ગયા છે અને છત્રીસમું રાફેલ વિમાન તાજેતરમાં ભારત આવી પહોંચ્યું છે મિત્રો આપણે ફ્રાન્સ સાથે એક ડીલ કરી હતી કે છત્રીસ જેટલા આ રાફેલ ફાઇટર પ્લેન એ આપણને પ્રાપ્ત થાય અને આ ડીલ હવે પૂર્ણ થઈ ગઈ છે છત્રીસે છત્રીસ આ રાફેલ આપણને મળી ગયા છે ભારત અને ફ્રાન્સે બે હજાર સોળમાં રાફેલ ફાઇટર જેટ ડીલ ઉપર હસ્તાક્ષર કર્યા હતા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતે કયા દેશ સાથે રાફેલ ફાઇટર જેટ માટે થઈને એક સમજૂતી કરાર કર્યો હતો તો ફ્રાન્સ સાથે કેટલા વર્ષ કયા વર્ષમાં બે હજાર સોળમાં કેટલા વિમાન છત્રીસ વિમાન અને આ અંતર્ગત ફ્રાન્સે ભારતને છત્રીસ રાફેલ લડાકુ વિમાન આપવાની સહમતિ દર્શાવી હતી અને રાફેલ વિમાનની વાત કરીએ તો બે હાજર એકમાં રજૂ કરાયેલ રાફેલ એ ફ્રેન્ચ એન્જિન અને એવિએશન દ્વારા કરવામાં આવ્યું છે આ યાદ રાખજો કે ફ્રાન્સની કઈ કંપની દ્વારા રાફેલ ફાઇટર જેટનું નિર્માણ કરવામાં આવ્યું છે ડસોલ્ટ એવિએશન દ્વારા અને ફ્રેન્ચ એરફોર્સ અને ફ્રેન્ચ નૌકાદળમાં કેરિયર આધારિત કામગીરી બંને માટે ઉત્પાદન કરવામાં આવે છે ભારતીય વાયુસેના માટે એકસો છવ્વીસ મીડિયમ રોલ કોમ્બેટ એરક્રાફ્ટ ખરીદવાની લગભગ સાત વર્ષની કવાયત પછી ભારતે ફ્રેન્ચ એરોસ્પેસ મે મેજર ડેસોલ્ટ એવિએશન પાસેથી આ છત્રીસ જેટલા રાફેલ જેટ ખરીદવા માટે બે હજાર સોળમાં કેટલા રૂપિયા ઓગણસાઠ હજાર કરોડમાં ખરીદવાનું નક્કી કર્યું હતું મિત્રો આ છત્રીસ રાફેલ માટે કેટલા

અને દુશ્મનના પ્રદેશોમાં ત્રણસો કિલોમીટર સુધીના જમીની લક્ષ્યોને સુરક્ષિત રીતે હિટ કરવાની ક્ષમતા આ રાફેલ ફાઇટર પ્લેન ધરાવે છે ટૂંકમાં સમજાવું તો હવાથી હવામાં પ્રહાર કરવામાં આ રાફેલ ફાઇટર પ્લેન કેટલી ક્ષમતા ધરાવે છે એકસો પચાસ કિલોમીટર અને જમીન ઉપર પ્રહાર કરવાનો હોય ને તો આ ક્ષમતા ડબલ થઈ જાય છે

અધ અધ ચાલીસ હજાર ચારસો ત્રેપન કરોડ રૂપિયાનો ખર્ચ થશે સેન્ટર ખાતે શિલાન્યાસ સમારોહ યોજાશે મુખ્યમંત્રી પિનારા વિજયન આ કાર્યક્રમની અધ્યક્ષતા કરવાના છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી એવા જનરલ વી કે સિંહ કેન્દ્રીય વિદેશ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી વી મુરલીધરન અને રાજ્યના પીડબ્લ્યુ ડી વિકાસ અને પર્યટન મંત્રી પી એ આ કાર્યક્રમમાં મોહમ્મદ રિયાઝ પણ હાજર રહેવાના છે આ પ્રોજેક્ટ કેરળની અંદર ચારસો ત્રણ કિલોમીટરના રસ્તાઓને આવરી લેશે જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવશે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેના ચેરપર્સન છે અલકા ઉપાધ્યાય નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના ઓગણીસો ને અઠ્યાસીમાં થઈ અને તેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે અને ખાસ કરીને આપણો જે સરહદીય વિસ્તાર છે ત્યાં રસ્તાઓ બાંધવાનું કામ આ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરે છે આગળ વાત કરીએ

નવીનતા અને સખત મહેનત પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને આ કામગીરી હાંસલ કરી છે આ એવોર્ડ હાંસલ કર્યો છે તદુપરાંત જમીન સલામતીના ઉલ્લંઘનની ઘટનાઓને ઘટાડવામાં તેમની ભૂમિકાએ સલામતી માર્ગદર્શિકા અને નિયમનકારી આવશ્યકતાઓનું પાલન સુનિશ્ચિત કર્યું છે તો તાજેતરમાં ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન શું ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન દ્વારા એરલાઇનનું ઓડિટ પણ કરવામાં આવ્યું હતું અને સ્પાઇસ જેટને જ્યારે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે તો સ્પાઇસ જેટના સ્થાપક કોણ છે અજયસિંહ એસ તેમણે સ્થાપના વર્તમાન સીઈઓ છે અજયસિંહ અને સ્પાઇસ જેટની સ્થાપના નવ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ થઈ અને સ્પાઈસ જેટનું હેડક્વાર્ટર ગુરુગ્રામમાં આવેલું છે મિત્રો જ્યારે ગુરુગ્રામમાં હેડક્વાર્ટરની વાત થઈને તો એક બીજું હેડક્વાર્ટર પણ ગુરુગ્રામમાં આવેલું છે શેનું ઇન્ટરનેશનલ સોલર અલાયન્સનું હેડક્વાર્ટર પણ ગુરુગ્રામમાં આવેલું છે ઓકે આગળ વાત કરીએ વચ્ચે એક નાનકડી વાત કે એજ્યુ સફર ટીમના મેમ્બર સંજય મકવાણા ઘણા બધા લાઈવ વિડીયોમાં સંજય ને તમે નિહાળ્યા હશે ગણિત અને રીઝનિંગ ઉપર ખૂબ સારી પકડ ધરાવે છે તેમણે એક મેથ્સ અને નો કોર્સ તૈયાર કર્યો છે અને એજ્યુ સફર પ્રો ઉપર અપલોડ કર્યો છે મિત્રો તમે ગણિત અને રિઝનિંગની નબળાઈના કારણે કોઈ પણ પરીક્ષામાં મેરિટમાં આવતા રહી ગયા છો તો સૌપ્રથમ તો આ કોર્સ પરચેઝ કરી લેશો છ મહિનાની વેલિડિટી ધરાવતો આ કોર્સ માત્ર અગિયારસો નવ્વાણું રૂપિયામાં પરચેઝ કરી શકો છો અને તમારી આ વીકનેસ દૂર કરી શકો છો વીકનેસ દૂર થશે તો પરીક્ષામાં તમને બારથી પંદર માર્ક્સનો ચોક્કસ ફાયદો થશે તો એચ્યુ સફરફા ઉપર આ સબસ્ક્રિપ્શન લેવાનું ન ભૂલતા વધુ માહિતી માટે અઠ્યોતેર સાત પંચ્યાસી એકાણું ઝીરો બાણું પર કોલ પણ કરી શકો છો આગળ વાત કરીએ તો એડવોકેસી કોમ્યુનિકેશન

આ એડવોકેસી કોમ્યુનિકેશન એન્ડ સોશિયલ મોબિલાઇઝેશન શ્રેષ્ઠ પ્રેક્ટિસ એવોર્ડ મળ્યો છે નવી દિલ્હીમાં ક્ષય રોગના ચેપને સમાપ્ત કરવાના હેતુથી એક રાષ્ટ્રીય વર્કશોપમાં મેઘાલયના આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓને ટ્યુબર કંટ્રોલમાં એડવોકેસી કોમ્યુનિકેશન એન્ડ સોશિયલ મોબિલાઇઝેશનમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસ માટેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો અને મેઘાલયને એવોર્ડ મળ્યો તો મેઘાલયના મુખ્યમંત્રી બોલે તો સંઘમાં મેઘાલયના રાજ્યપાલ છે બી ડી મિશ્રા અને મેઘાલયની રાજધાની છે શિલોંગ આગળ વાત કરીએ તો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ બે હજાર બાવીસ આઠમો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ બે હજાર બાવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં ભોપાલમાં યોજાવાનો છે જે ભારતે જી ટ્વેન્ટીનું પ્રમુખ પદ સંભાળ્યા પછી યોજાનારી મુખ્ય ઇવેન્ટ્સ પૈકીની એક ઇવેન્ટ છે યાદ રાખજો કે આઠમો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ બે એ વિજ્ઞાન ભારતી સાથે મળીને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની એક પહેલ છે જે દેશના જાણીતા વૈજ્ઞાનિકોની આગેવાની હેઠળ સ્વદેશી ભાવના સાથેનું વિજ્ઞાન ચળવળ છે અને આઈ આઈ એસ એફ બે પછીની બાવીસ એ બે મિત્રો પંદરમાં તેની સ્થાપના પછીની આઠમી આવૃત્તિ છે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ આઈ આઈ એસ એફનું પૂરું નામ અને પ્રથમ અને બીજી આઈ આઈ એસ એફ નવી દિલ્હીમાં ત્રીજી ચેન્નાઈમાં ચોથી લખનઉમાં પાંચમી કોલકાતામાં છઠ્ઠી વર્ચ્યુઅલ મોડ દ્વારા કારણ કે કોરોના મહામારી અને સાતમી આવૃત્તિ આઈ આઈ એસ ગોવામાં યોજાઈ હતી અને જેમાં વિશ્વભરના પાંચ લાખથી વધુ લોકો દ્વારા એની અંદર ફૂટફોલ જોવા મળ્યો હતો એટલે કે મિત્રો અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ લોકોએ એમાં ભાગ લીધો છે અહીં જોઈ લો એકવાર બેનર ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ એકવીસ થી ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ સુધી આયોજિત થવાનો છે એકવીસ થી ચોવીસ જાન્યુઆરી ક્યાં ભોપાલના મનિત મુકામે આગળ વાત કરીએ તો સૈન્ય કવાયત કાઝિંદ બે હજાર બાવીસ નું આયોજન કરવામાં આવ્યું ભારત અને કઝાકિસ્તાન વચ્ચે છઠ્ઠી સંયુક્ત સૈન્ય કવાયત કાઝિંદ બે હજાર બાવીસ નો મેઘાલયના ઉમરોઈ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે મિત્રો અહીં નામ તો ખબર પડી જાય કે કઝાકિસ્તાન અને ઇન્ડિયા તો આ કઝાકિસ્તાન અને ઇન્ડિયા વચ્ચેનો આ એક સૈન્ય અભ્યાસ છે બે હજાર બાવીસના વર્ષની આવૃત્તિ છે અને મેઘાલયના ઉમરોય ખાતે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે બંને દેશો વચ્ચે સકારાત્મક સૈન્ય સંબંધોનું નિર્માણ કરવા અને આતંકવાદ સામે લડવા માટે એકબીજાની શ્રેષ્ઠ પદ્ધતિઓ વહેંચવાના ઉદ્દેશ્યથી આ કવાયત આ મહિનાની એટલે કે ડિસેમ્બર મહિનાની અઠ્યાવીસ તારીખ સુધી ચાલુ રહેવાનો છે અને આ કવાયત દરમિયાન બંને દેશોના સહભાગીઓ સંયુક્ત આયોજન વિશેષ શસ્ત્ર તાલીમ અને દુશ્મનના લક્ષ્યો પર હુમલો કરવા જેવી લશ્કરી કાર્યવાહીની પ્રેક્ટિસ કરવાના છે આ કવાયત ભારત અને કઝાકિસ્તાન વચ્ચે સંરક્ષણ સહકાર અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે તેવી એક અપેક્ષા છે અને આ કવાયતમાં કઝાકિસ્તાનના પ્રાદેશિક કમાન્ડ અને ભારતની અગિયાર ગોરખા રાઇફલ્સના સૈનિકો ભાગ લેવાના છે અને જ્યારે કઝાકિસ્તાન સાથે આપણે કાઝિંદ બે હજાર બાવીસનું આયોજન કરી રહ્યા છીએ ત્યારે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ છે કાસિમ જોમાર્ટ ટોકાયેવ કોણ કાસિમ જોમાર્ટ ટોકાયેવ કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કઝાકિસ્તાનના વડાપ્રધાન છે આ છોડવા આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે બાંધણ છોડવા એટલે નમતું જોખવું અને જે મિત્રોએ સાચો જવાબ આપ્યો છે એમાંથી કેટલાક મિત્રોના નામ લઈએ તો બંસીબેન મજેઠિયા જ્યોતિબેન રાઠોડ ગમન ચૌધરી અને શરદ જોશી બધા મિત્રોએ નમતું જોખવું એવો અર્થ આપ્યો છે ખૂબ ખૂબ અભિનંદન જવાબ બિલકુલ સાચો હવે આજનો પ્રશ્ન સમાસ ઓળખાવો ચતુષ્કોણ મિત્રો એજ્યુ સફર ઉપર અમારા એક વિશેષજ્ઞ દ્વારા સમાસના વિડીયો બનાવીને પ્રોવાઈડ કરવામાં આવેલા છે એ વિડીયો પણ તમે જોઈ લેશો અને ચતુષ્કોણ એની અંદર કયો સમાસ છુપાયેલો છે વપરાયેલો છે અને એક હું તમને કહી દઉં કે મિત્રો કોઈ પણ સંખ્યાનો નિર્દેશ થાય જેમ કે ચતુષ એટલે જ રીતે ત્રિકોણ જ રીતે અષ્ટભુજા બરોબર તો આવી રીતે જેની અંદર તમને કોઈક પંચકોણ અષ્ટકોણ આવા અંદર સંખ્યાત્મક શબ્દો જોવા મળે તો એની અંદર કયો સમાસ હશે ઓકે થોડી હિન્ટ આપી દીધી છે જો જવાબ ખબર પડી ગઈ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખો આવતીકાલે મળીશું ત્યારે આ પ્રશ્નની ચર્ચા કરીશું ઓકે આપણો દિવસ શુભ રહે ટેક એન્ડ જય હિન્દ